नमस्कार विद्यार्थी मित्रों, धोरण बारना विद्यार्थियों, आजना क्लासनी अंदर हूँ आपनो स्वागत करू। 10 प्रकरणों सुधी नी बात अपने गत क्लासनी अंदर पूरी करी। जे आईएमपी प्रश्नों लागे ये आईएमपी प्रश्नों जुदा तारवी लखीने तैयार करता जजू। જ્યાં જ્યાં મદદની જરૂર લાગે ત્યાં ગમે ત્યારે સંપર્ક કરો। હવે આગળની વાત, આપણે 11મા પાઠ ઉપર જઈ રહ્યા છીએ, માહિતીના સ્ત્રોત અને તેનું સંકલન। ભૂગોળનું જે 11મું પ્રકરણ છે એવા પ્રકારનું છે કે ભાઈ આ જગતની અંદર પૃથ્વી પર ભૂમિના જુદા જુદા સ્વરૂપો આવેલા છે। ક્યાંય પહાડો છે, કઈ નદીઓ છે, કઈ ખીણો છે, કઈ ઊંચ પ્રદેશો છે, કઈ નીચાણવાળા પ્રદેશો છે, કઈ રણ વિસ્તારો છે, કઈ જંગલ વિસ્તારો છે, ક્યાંય દલદલથી ભરેલા વિસ્તારો છે, તો કઈ ઉચ્ચ પ્રદેશો છે। આ બધા ભૂપૃષ્ઠો નું અસમાન વિતરણ પૃથ્વી પર થયેલું છે। આખી ભૂમિ ઉપર જુદી જુદી જગ્યાએ જુદા જુદા પ્રકારના કુદરતી તત્વો આવેલા। આ તત્વોની જાણકારી મેળવવી અથવા તો આપણા અભ્યાસ ક્ષેત્રની અંદર હોવા જરૂરી છે, એટલા માટે માહિતી ના સ્ત્રોતો જોવા જરૂરી છે કે આ માહિતી ક્યાંથી મળે, સ્ત્રોત એટલે આ માહિતી ક્યાંથી મળે। બીજી બાબત છે આ માહિતીનું સંકલન, કે આ માહિતી મેળવવી, એના સ્ત્રોતોનો ખ્યાલ આવ્યા પછી એનું સંકલન કેવી રીતે કરવું, કેવી રીતે એકઠી કરવી, એ પણ શીખવું ખૂબ જરૂરી થઈ પડે છે। માત્ર કુદરતી તત્વો જ નહીં, પણ સાથે સાથે એ વાત પણ સમજવાનો પ્રયત્ન કરો કે આ ભૂમિ ઉપર માનવ પણ પોતે રહે છે। હવે માનવ દ્વારા પોતાના રહેણાંક માટેની વાત, એને નિર્મિત કરેલા ઘણા બધા તત્વો છે જેની વિગતે અંદર વાત કરીએ, એ તત્વો ની જાણકારી મેળવવી એટલે એની માહિતીના સ્ત્રોત અને એનું સંકલન, એ પણ કેવી રીતે કરવું એ આપણે આ પ્રકરણની અંદર સમજવાનું છે। પૃથ્વી સપાટી પરની જુદી જુદી વાતોને જોવાનો પ્રયત્ન કરીએ, પછી માહિતી ના સ્ત્રોતો અને સંકલનની વાત આગળ વિગતે કરીએ। પૃથ્વી સપાટી ઉપર મેં વાત કરી એમ ખનીજો છે, વનસ્પતિઓ છે, પ્રાણીઓ, જમીન, સમુદ્ર, નદીઓ, આ બધી બાબતો જે છે અને એ બધા કુદરતી તત્વો છે, અને કુદરતી તત્વો ઉપરાંત માનવ પોતે પણ પૃથ્વી સપાટી ઉપર રહે છે, એટલે એણે એનાથી જે બન્યું છે એ માનવી નિર્મિત કર્યું છે। એમાં માનવની વસ્તીને ધ્યાનમાં રાખો તો એના વસ્તીને લગતા રહેણાંકો હોય, રહેણાંકોની સાથે સાથે માનવ દ્વારા ખેતીની પ્રવૃત્તિ મોટા પ્રમાણમાં થઈ રહી છે। ખેતીની અંદરથી આર્થિક ઉપાર્જન થયા અને આપણે આધુનિક ટેકનોલોજી તરફ વળ્યા, આધુનિક ટેકનોલોજી તરફ વળ્યા સાથે સાથે ઉદ્યોગોની સ્થાપના કરી છે, નાના મોટા ગૃહ ઉદ્યોગોથી માંડીને આજે મોટા પાયાના ઉદ્યોગો છે। ચાલીને જનારા લોકો, એક ગામ થી બીજા ગામ જનારા લોકો આજે ખૂબ સરસ મજાની ગાડીઓની અંદર અવર જવર કરે છે, એટલે કે પરિવહનની સુવિધા ઊભી કરી। સંદેશા વ્યવહાર આજનો છે એ ખૂબ સરસ આજની ટેકનોલોજી મુજબ ચાલવા લાગ્યું। પેલા વ્યક્તિને દોડાવવો પડતો, વ્યક્તિ રૂબરૂ જાય ત્યારે સંદેશો પહોંચતો, તાર આવ્યા, ટેલિફોન આવ્યા, ટેલિફોન પછી મોબાઈલો આવ્યા। આ બધી પ્રગતિ જે છે, આજનો જે સંદેશા વ્યવહાર છે, ખૂબ ઝડપી વ્યવહાર સંદેશા વ્યવહાર કહી શકાય, પણ એ બાબતો બધી સાંસ્કૃતિક બાબતો છે, એટલે કે માનવ દ્વારા નિર્મિત છે અને આ સાંસ્કૃતિક તત્વો પણ આમાં કુદરતી તત્વોની સાથે સમાવિષ્ટ છે, એટલે કે માનવ નિર્મિત જે તત્વો છે એ પણ એમની સાથે સમાવિષ્ટ છે। એટલે આ બધા તત્વો પૃથ્વી પર હોવાના કારણે, પૃથ્વીની સપાટી ઉપર હોવાના કારણે અને પાછા
अनियमित रीते पथरायेल दरेक देशनी सांस्कृतिक लाक्षणिकता जुदी छे, दरेक प्रदेशनी सांस्कृतिक लाक्षणिकता वो जुदी छे, दरेक देशनी प्रकृति जुदी छे, दरेक देशनी अंदर कुदरती तत्वो जे छे ए पण जुदा जुदा छे अने एना कारणे भिन्नताओ रहेली छे अने ए भिन्नताओ जे छे ए कुदरती तत्वो होय तो ए भले अने मानव निर्मित सांस्कृतिक तत्वो होय तो ए भले દરેક જગ્યાએ ભિન્નતા જોવા મળે છે, એનું વિતરણ અલગ અલગ છે, માટે એ બધા તત્વો વિશેની જાણકારી મેળવવી માનવ માટે ખૂબ જ જરૂરી થઈ પડે છે અને આજના ભૂગોળના વિદ્યાર્થીઓ માટે ખૂબ જરૂરી થઈ પડે છે. આ માહિતીને ભૌગોલિક માહિતી કહી શકાય, એટલે કે જીઓગ્રાફી ઇન્ફોર્મેશન તરીકે પણ એને ઓળખવામાં આવે છે અને એ આપણે મેળવવી ખૂબ જરૂરી થઈ પડે છે. આવી માહિતી આંકડાના સ્વરૂપમાં પણ હોઈ શકે અને આંકડાકીય માહિતીને આપણે ડેટા તરીકે ઓળખીએ છીએ અને એ લાક્ષણિકતાઓ લાક્ષણિક માહિતીઓ પણ હોય, લાક્ષણિક અને સંખ્યાત્મક હોય. આ સંખ્યાત્મક માહિતી જે છે એમાં ગુણાત્મક એટલે ક્વોલિટેટિવ અને સાથે સાથે માત્રાત્મક એટલે ક્વોન્ટિટેટિવ પણ હોઈ શકે. આ બંને પ્રકારની માહિતી ગુણાત્મક અને માહિતી એક મિનિટ સોરી, એક વચ્ચે ફોન આવી ગયો એટલા બદલ માફી ચાહું છું. આગળ વાત કરીએ કે ભાઈ ગુણાત્મક માહિતી અને માત્રાત્મક માહિતી હોઈ શકે, એટલે કે આ માહિતી બે પ્રકારની હોઈ શકે અને એ મેળવવી આપણા માટે ખૂબ જરૂરી છે અને અભ્યાસના ક્ષેત્રની અંદર આ એક ભૌગોલિક બાબત હોવાના કારણે ભૂગોળના અભ્યાસની અંદર માહિતીના સ્ત્રોતો ક્યાં ક્યાં છે અને એનું સંકલન કેવી રીતે કરવું એ વિદ્યાર્થી મિત્રો આપણા માટે એક અભ્યાસનો વિષય બની જાય છે. હવે તમને એમ થાય કે આવી માહિતીની જરૂરિયાત શું છે, માહિતી શા માટે આપણે મૂકવી અથવા તો માહિતી એકઠી શા માટે કરવી. જુઓ, એમાં પૃથ્વી સપાટી ઉપર બધા પ્રાકૃતિક તત્વો જે છે અને સાથે સાથે માનવ સર્જિત તત્વો, એ બધા તત્વોનું વિતરણ જે છે એ તત્વોનું વિતરણ ક્યાં કેટલા પ્રમાણમાં છે, કયું તત્વ ક્યાં છે અને કયા તત્વો કેવી રીતે પથરાયેલા છે, કેટલા પ્રમાણમાં પથરાયેલા છે એ જાણવું ખૂબ જરૂરી થઈ પડે છે. સાથે સાથે એ પણ પર્યાપ્ત નથી કે માત્ર એની જાણકારી મેળવી, પણ સાથે સાથે જાણકારીની સાથે સાથે આ બધા પ્રાકૃતિક તત્વો અને કૃત્રિમ તત્વો એટલે માનવ નિર્મિત જે તત્વો જે છે એ માનવ નિર્મિત તત્વો એકબીજાની સાથે કેવી રીતે પરસ્પર સંબંધ ધરાવે છે એ પણ જાણવું ખૂબ જરૂરી છે અને કેવી રીતે ગોઠવાયેલા છે એ પણ માહિતી મેળવીએ તો જ ખ્યાલ આવે. ભૌગોલિક માહિતી એકઠી કર્યા પછી જે એનું અર્થઘટન કરવાનું થાય, અર્થઘટન કરીએ અને એમાંથી ક્યારેક એવું બને
કે ચોંકાવનારા તારણો આપણી સામે આવે. ક્યારેક આપણને ખ્યાલ પણ ન હોય એવા તારણો આપણી સામે આવતા હોય જ્યારે એનું અર્થઘટન કરીએ ત્યારે. અને આ અર્થઘટનો જે જુદા જુદા કરવાના થાય એ ભૂગોળના અભ્યાસક્રમનું એક કાર્ય બની જાય છે. એટલે કે એક જરૂરી છે કે ભૂગોળના અભ્યાસની અંદર આવા તારણો આવા અર્થઘટનો સાથેની માહિતી આપણી પાસે હોવી જોઈએ. આમ પૃથ્વી સપાટી ઉપર કુદરતી અને માનવ નિર્મિત જે તત્વો છે એ માનવ નિર્મિત તત્વો અભ્યાસલક્ષી જો બને, અને એની જ જરૂરિયાત છે કે અભ્યાસલક્ષી આ બધી બાબતો હોવી જોઈએ. પછી માહિતી એકઠી કરીએ એટલે કે એનું સંકલન કરીએ એ પણ જરૂરી છે, સાથે સાથે માહિતીની રજૂઆત કરવી એ પણ ખૂબ જરૂરી છે. કે માહિતી એકઠી કર્યા પછી માત્ર માહિતી એકત્ર કરવી એનો કોઈ હેતુ શકતો નથી. ખીચામાં વસ્તુ ભરી રાખીએ તો એનો કોઈ અર્થ નથી. માનવની પાસે જે કઈ પડ્યું છે એને જો રજૂ કરતા ના આવડે તો એ માહિતી એકઠી કરવાનો કોઈ અર્થ નથી. એટલે માહિતીની રજૂઆત પણ ખૂબ જરૂરી છે, અને માહિતીની રજૂઆત જો ન કરી શકીએ તો એનું મૂલ્ય કેટલું. હું અને તમે ટેલિવિઝન જોઈએ છીએ, ટેલિવિઝન ઉપર જુદી જુદી જાહેરાતો આવે છે, પછી એ કોઈ વ્યવસાયને લગતી હોય, કોઈ વસ્તુને લગતી હોય, એની જાહેરાતો રજૂ કરવા માટે જુદી જુદી પ્રતિષ્ઠિત વ્યક્તિઓને મૂકવામાં આવે છે. એની પાછળનું જે તે વ્યક્તિ, જે તે કંપનીના માલિક અથવા તો જે તે ઉદ્યોગના માલિક અથવા તો જે તે વસ્તુ વેચનાર વ્યક્તિ પ્રતિષ્ઠિત વ્યક્તિઓની પસંદગી એટલા માટે જ કરે છે કે રજૂઆત સારી થાય, અને રજૂઆત સારી થાય તો એ વસ્તુ લોકો વધુને વધુ ખરીદવા તરફ જશે. એટલે રજૂઆત પણ ખૂબ મહત્વની છે, અને આ રજૂઆતો જે છે એ આંકડાકીય સ્વરૂપે પણ હોઈ શકે. હવે જ્યારે એનું માહિતીને એકઠી કર્યા પછી એનું સારણીકરણ કરવામાં આવે છે કે જે માહિતી આપણને મળે છે એ માહિતીની તારવણી કેમ કરવી, જેટલું આપણે લઈ આવ્યા છીએ, જેટલું એકઠું કરીને આવ્યા છીએ, જેટલી માહિતી અથવા તો જે માહિતી એકઠી કરી છે એમાંથી પણ આપણે સારણીકરણ કરવું પડે, એટલે કે એમાંથી જુદી તારવવી પડે. કારણ કે લોકોની પાસે આજે સમય નથી, લોકોને ઝડપથી આગળ જવું છે, લોકોને ઓછા સમયમાં ઘણું બધું ગ્રહણ કરવું છે, અને એના માટે માહિતી તારવણી કર્યા પછી ક્યારેક એવું બને આંકડાકીય માહિતી હોઈ શકે, અને આંકડાકીય માહિતી હોય, ચિત્ર દ્વારા માહિતી રજૂ કરવામાં આવતી હોય, ચિત્રાલેખ હોય એના દ્વારા માહિતી એકઠી રજૂ કરવામાં આવતી હોય, એ રીતે પણ માહિતી આપણે રજૂ કરી શકીએ. પ્રાપ્ત માહિતી જે છે એ સંખ્યાત્મક હોય જ્યારે, અને ગુણાત્મક પણ હોય. એટલે ગુણાત્મક હોય એ થોડી રજૂ કરવામાં સરળ હોય છે, સંખ્યાત્મક જ્યારે હોય છે ત્યારે થોડીક મુશ્કેલી પડતી હોય છે. કારણ કે જે વસ્તુ તમે લોકોની સામે મૂકો છો અને સંખ્યાત્મક માહિતી જ્યારે રજૂ કરો છો, આંકડાકીય માહિતી રજૂ જ્યારે કરો છો ત્યારે એ ચોક્કસ હોય છે. એટલા માટે સંખ્યાત્મક માહિતી રજૂ કરવી થોડીક મુશ્કેલ હોય છે. માહિતીના સ્ત્રોતો અને એના પ્રકારો ત્યાર પછી આવે છે કે માહિતીના સ્ત્રોતો ક્યાં ક્યાં અને એના પ્રકારો ક્યાં ક્યાં છે. ભૌગોલિક આંકડાકીય માહિતી પ્રાપ્ત કરવાની મુખ્ય બે રીતો છે. કોઈ પણ વિસ્તારમાં જાઓ, કોઈ પણ પ્રદેશની અંદર જાઓ, બે રીતે માહિતી એકઠી કરી શકાય. એક રીત છે પ્રત્યક્ષ, અને બીજી રીત છે પરોક્ષ. પ્રત્યક્ષ અને પરોક્ષ બે રીત છે. પ્રત્યક્ષ એટલે જે તે પ્રદેશની અંદર વ્યક્તિ જાય અને ત્યાંથી વિડીયો શૂટિંગ કરે, ફોટોગ્રાફી કરે, રેખાંકન કરે, પોતાની રીતે પોતાના
પાસે જે સાહિત્ય છે એ સાહિત્યની અંદર રેખાંકન કરીને જે તે દ્રશ્યને કંડારવાનો પ્રયત્ન કરે. આથી પ્રત્યક્ષ હરીત વ્યક્તિ કોઈ પણ જગ્યાએ કોઈ પણ સમૂહ કોઈ પ્રદેશની અંદર જઈ રૂબરૂ મળી અને માહિતી એકઠી કરે તો એ પ્રત્યક્ષ ગણાય. આ માહિતી વ્યવસ્થિત રીતે એની નોંધ પણ કરવામાં આવે છે કે આ સ્થળ ઉપર આ પ્રદેશ ઉપર હું ગયો હતો અને ત્યાં રૂબરૂ મળી આટલી માહિતી એકઠી કરી છે. એ પ્રત્યક્ષ માહિતી છે. જે તે પ્રદેશના રેખાંકન ફોટોગ્રાફ વિડીયોગ્રાફી વગેરે દ્વારા માહિતી એકઠી કરે છે. અને પ્રત્યક્ષ જ્યારે વ્યક્તિ જતો હોય છે ત્યારે માહિતી ખૂબ સરસ રીતે પ્રાથમિક કક્ષાની એટલે કે પ્રાઇમરી ડેટા પ્રાપ્ત થતા હોય છે. કારણ કે મોટાભાગે આપણે જોઈએ છીએ જે માહિતી આપણે સીધી સીધી રેડીમેન્ટ લઈએ છીએ એટલે કે ત્યાર માહિતી એકઠી કરીએ છીએ, પછીના દિવસોની અંદર એમાં પરિવર્તનો પણ આવ્યો હોય. કારણ કે નેટ ઉપર અથવા તો અન્ય જગ્યાએથી તમે પુસ્તકોની અંદરથી જે માહિતી એકઠી કરો છો એમાં પછીના દિવસોની અંદર સુધારા વધારા થયા હોય, ફેરફાર થયા હોય. એટલે આવી પ્રાથમિક માહિતી મેળવીએ અને એ માહિતી આપણને ખૂબ ઉપયોગી થતી હોય એવું બને. પરોક્ષ રીતે માનવ એ રીતે માહિતી એકઠી કરે છે કે એમાં પ્રશ્નોત્તરી બનાવે, પ્રશ્નોત્તરી મૂકીને લોકોનું મોટા સમૂહની અંદર કોઈ પ્રદેશની અંદર જાય, કોઈ પ્રદેશની અંદર 500 કોપી 1000 કોપી પત્રિકાઓ બાટી પ્રશ્નોત્તરી 1000 વ્યક્તિઓને આપી અને એની પાસેથી જવાબો મેળવવામાં આવે અને એ જવાબો પરથી તારણ કાઢે. આ પરોક્ષ રીતે છે. અથવા તો કોઈ અન્ય આજની ટેકનોલોજીના સાધનોનો ઉપયોગ કરે, એ સાધનો દ્વારા લોકોના મંતવ્યો જાણવાનો પ્રયત્ન કરે, એ પરોક્ષ રીતે છે. કે પોતે આ રીતે પણ આવી જુદી જુદી રીતો અપનાવીને માહિતી એકઠી કરવાનો પ્રયત્ન કરે છે. અને એ જે છે પોતાના અભ્યાસની અંદર આ બધી બાબતો સેકન્ડરી ડેટા તરીકે દ્વિતીય કક્ષાની માહિતી તરીકે એકઠી કરે છે. એટલે કે પ્રાઇમરી પ્રાથમિક ડેટા અને સેકન્ડરી ડેટા એવી બે પ્રકારની માહિતી હોય એકઠી કરતો હોય છે. માહિતીનો સંગ્રહ અને પ્રસ્તુતિકરણ જે હવે આવે છે એ આગળના ક્લાસની અંદર ભાગ બે ની અંદર જોઈશું. આ ભાગની અંદર થોડા આપણે ડિસ્ટર્બ થયા, એક ફોન આવ્યો એટલે એ ઉપાડવો પણ મારા માટે ખૂબ જરૂરી હતો, એટલે એ બદલ માફી ચાહું છું. હવેના નવા ભાગની અંદર ફરી પાછા મળીશું બીજા ભાગની અંદર, ત્યારે આ પ્રકરણને આગળ લઈ જઈશું. આજે અહીં આટલો રાખું છું.